नमस्कार। धोरण 12 विषय अर्थशास्त्र प्रकरण नंबर 4 बैंकिंग અને નાણાકીય નીતિ જેમાં અગાઉના વિડિયોમાં આપણે ખાસ કરીને નાણાકીય નીતિ એટલે શું જેની ચર્ચા કરી ગયા, ત્યારબાદ આરબીઆઈ ના નાણાકીય અને બિન નાણાકીય કાયદો જેની પણ વિગતવાર આપણે ચર્ચા કરી ગયા, જેમાં નાણાકીય કાયદો તો ટોટલ આપણે કાયદો એના 5 પ્રકારના જોયા, નાણાકીય કાયદો જેમાં ચલણ બહાર પાડવાનું કાયદો, સરકારની બેંક તરીકેનું કાયદો, બેંકોની બેંક અને બેંકોના નિયમ સહાયક તરીકેનું કાયદો, ચોથું શાખ નિયમનની કામગીરી અને 5 વિદેશી હુંડિયામણની જાળવણીનો કાયદો। ત્યારબાદ બિન નાણાકીય કાયદો તો એમાં આપણે 3 પ્રકારના કાયદો જોયા, જેમાં નિયમન અને દેખરેખની કામગીરી, પ્રોત્સાહન કાયદો અને સમાવેશી વિકાસ માટેના કાયદો। ત્યારબાદ નાણાકીય નીતિ એટલે શું, તો અહીંયા આરબી કેન્ટના મતે નાણાકીય નીતિ કોને કહેવાય તો એની પણ આપણે ચર્ચા કરી ગયા, જેને આપણે સ્ટ્રેટેજીઝેશનની નીતિ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ। જે નાણાકીય નીતિનો અર્થ આપણે જોઈએ તો ખાસ કરીને દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટેની સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશ રાખવાની નીતિ, જેને આપણે નાણાકીય નીતિ તરીકે ઓળખી શકીએ। ત્યારબાદ નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં જે નાણાંનો જથ્થો, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં સુધારે છે પરિવર્તન। ત્યારબાદ નાણાકીય નીતિ એટલે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત રાખવાની નીતિ, કે જેના માટે જે સાધનોનો ઉપયોગ કરતા હોય તેને નાણાકીય નીતિ કહેવામાં આવે છે। તો આ નાણાકીય નીતિમાં ક્યાં ક્યાં સાધનોની જે ચર્ચા કરવામાં આવી છે, જેની આપણે ચર્ચા કરવાની છે, તો 5 માર્ક્સનો તમને પ્રશ્ન પૂછાય કે નાણાકીય નીતિના સાધનોમાં પરિમાણાત્મક સાધનોની વિગતવાર ચર્ચા, બરાબર? નાણાકીય નીતિમાં પરિમાણાત્મક સાધનોની વિગતવાર ચર્ચા કરો તો તમારે આજના વિડીયોમાં જે આપણે ચર્ચા કરવાની છે એ પ્રશ્નને વિગતવાર લખવાનો પ્રયત્ન કરવો પડશે। તો એના મુદ્દાઓમાં ખાસ કરીને પરિમાણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે, માટે આ સાધનોને સામાન્ય સાધનો પણ કહેવાય છે। પરિમાણાત્મક સાધનો એટલે શું, તો કે જે અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડતા હોય, તો આખા અર્થતંત્ર પર જ્યારે એક સરખી અસર જે સાધનો દ્વારા જે છે થતી હોય તો એને પરિમાણાત્મક સાધનો અથવા સામાન્ય સાધનો તરીકે આપણે ઓળખવામાં આવે છે। ખાસ વ્યાખ્યા યાદ રાખજો। ત્યારબાદ આ પરિમાણાત્મક સાધનોના ક્યાં ક્યાં મુદ્દા છે, પરિમાણાત્મક સાધનો કઈ રીતે આખા અર્થતંત્ર પર અસર ઉપજાવતા હોય, તો એમાંનો પહેલો મુદ્દો છે બેંક રેટ, બરાબર? તો બેંક રેટ કઈ રીતે પરિમાણાત્મક સાધન છે અને એ ખાસ કરીને કઈ રીતે એ આખા અર્થતંત્ર પર અસર પહોંચાડે, બેંક રેટ। તો બેંક રેટ જ્યારે વ્યાપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે। આરબીઆઈ વ્યાપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે ત્યારે બેંક રેટ કહેવાય। તો બેંક રેટ એટલે શું, એકમાં તો તમને પ્રશ્ન પૂછાય, તો કે ખાસ કરીને વ્યાપારી બેંકો જ્યારે નાણાકીય કટોકટી અનુભવતી હોય, એટલે કે નાણાકીય અછત અનુભવતી હોય, ત્યારે આ વ્યાપારી બેંકો આરબીઆઈ પાસે નાણાં ધિરાણ લે છે, બરાબર? તો નાણાંનું ધિરાણ જે પોતે ઉધાર પેટે આરબીઆઈ પાસે લે, તો આરબીઆઈ જે વ્યાજના દરે એ પોતે નાણાં ઉધાર દેતી હોય, એટલે કે નાણાંનું ધિરાણ કરતી હોય, એને આપણે બેંક રેટ તરીકે ઓળખી શકાય, જે લાંબા ગાળાનું ધિરાણ છે। ખાસ યાદ રાખવાનું, બેંક રેટ એટલે શું, તો કે વ્યાપારી બેંકો આરબીઆઈ પાસે લાંબા ગાળા માટે જે ધિરાણ લે એના રેટને આપણે શું કહીએ છીએ, તો કે બેંક રેટ, બરાબર? જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું શું પડે છે, તો કે મોંઘું। તેઓ સામે પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે, વ્યાજનો દર વધતા પ્રજા ઓછું ધિરાણ લે છે અને આમ નાણાંનો પુરવઠો ઘટે છે। તો અહીંયા તો કે જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે તો સામે શું થાય, તો કે વ્યાપારી બેંકને ધિરાણ લેવું મોંઘું પડે, અને વ્યાપારી બેંક જે પ્રજાને ધિરાણ આપે છે તો પ્રજાને પણ ધિરાણ જે છે કેવું પડે છે, બેંક રેટ ઊંચો હોવાના કારણે મોંઘું પડે છે, જેના કારણે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટવાનું વલણ ધારણ કરે છે, એટલે નાણાંનો પુરવઠો ઘટે છે। તો આ નાણાંનો પુરવઠો એ ઘટાડવા માટે બેંક રેટ ક્યારે આરબીઆઈ વધારે છે ખાસ કરીને, તો કે જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આવું જે છે, ખાસ કરીને આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે જેથી ફુગાવો ઓછો થાય,
બરાબર અને મંદી હોય ત્યારે તેને તે શું કરે છે તો કે ઉલટું કરે છે તો ઉલટું કઈ રીતે તો કે બેંક રેટ ઘટાડી દે છે જે બેંક રેટ ઘટાડતા એ વ્યાપારી બેંકોને એ નાણું મેળવવું એ ધિરાણ મેળવવું સસ્તું પડે અને જેના કારણે પ્રજાને પણ વ્યાપારી બેંક પાસે નાણું ધીરવું જે છે કેવું પડે છે સસ્તું પડે છે કેમ તો કે વ્યાજનો દર ઓછો હોય જેના કારણે પ્રજા વધુ ને વધુ એ વ્યાપારી બેંક પાસેથી જે છે આવું નાણું લે છે અને એના કારણે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો શું થાય છે વધે છે જેના કારણે મંદીને આપણે શું કરી શકાય તો ઘટાડે છે જ્યારે ફુગાવાને તમારે જે છે ડાંગવો હોય એના ઉપર તમારે જે છે કંટ્રોલ કરવો હોય તો બેંક રેટ તમારે વધારવો પડે અને જ્યારે મંદીને તમારે દૂર કરવી હોય તો બેંક રેટ શું કરવો પડે ઘટાડવો બરાબર તો ખાસ ધ્યાન રાખવાનો બેંક રેટ આરબીએ વધારે તો એના કારણે અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં શું કરી શકાય તો કે ઘટાડો અને બેંક રેટ વધારે સોરી બેંક રેટ ઘટાડે ત્યારે શું થાય તો કે નાણાંના પુરવઠામાં ખાસ કરીને શું કરી શકાય વધારે બરાબર તો આ ખાસ રીતે આપણે યાદ રાખવાનું છે આગળ જ્યારે નાણાંની માંગ કરતા નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય અને એથી ઉલટું હોય તો શું થાય છે નાણાંની માંગ કરતા નાણાંનો પુરવઠો એ શું હોય છે વધુ હોય તો એના કારણે શું થાય તો કે બજારમાં એટલે કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી જાય અને એના કારણે ફુગાવાની સ્થિતિ એ પોતે સર્જાતી હોય છે અને એનાથી ઉલટું હોય તો કે નાણાંની માંગ કરતા નાણાંનો પુરવઠો ઓછો હોય તો અર્થતંત્રમાં નાણાંની અછત સર્જાય છે જેના કારણે મંદીની પરિસ્થિતિ જે છે ઉદ્ભવતી હોય છે બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવાય છે અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ કહેવાય છે તમને પ્રશ્ન પૂછાય કે મોંઘા નાણાંની નીતિ એટલે શું અને સસ્તા નાણાંની નીતિ એટલે શું તો સસ્તા નાણાંની નીતિ એટલે શું તો કે જ્યારે આરબીઆઈ બેંક રેટ ઓછો રાખે વેપારી બેંકને જે ધિરાણ કરે છે એ બેંક રેટ ઓછો રાખે ત્યારે એને સસ્તા નાણાંની નીતિ કહેવાય કારણ કે વેપારી બેંકને જે છે પોસાય છે અને પ્રજાને પણ વેપારી બેંક પાસે ધિરાણ લેવું પોસાય છે જેના કારણે એને સસ્તા નાણાંની નીતિ કહેવાય અને જ્યારે બેંક રેટ આરબીઆઈ વેપારી બેંકોને જે આપે છે એ વધારી દે ત્યારે એને મોંઘા નાણાંની નીતિ કહેવાય જેના કારણે વેપારી બેંકને પણ પોસાતું નથી અને પ્રજાને પણ વેપારી બેંક પાસે ધિરાણ લેવું પોસાતું નથી જેને આપણે સસ્તા નાણાંની
મોંઘા નાણાંની નીતિ અને સસ્તા નાણાંની નીતિ જે ખાસ કરીને અર્થતંત્રમાં ફુગાવો અને મંદીને દૂર કરવા માટે ખાસ કરીને આરબીઆઈ કે પોતે બેંક રેટ વધુ અને બેંક રેટ નીચો જે છે રાખીને કરતી હોય છે ત્યારબાદ તો કે ખાસ કરીને જે છે કેટલાક વર્ષોથી નાણાંનો પુરવઠો ઘટાડવા અને વધારવા એ બેંક રેટની જગ્યાએ પરિમાણાત્મક સાધન તરીકે બીજા સાધનોનો ઉપયોગ કરે છે જેને આપણે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ કહીએ તો બેંક રેટ જે છે એ લાંબા ગાળાનું ધિરાણ આપે છે અને એનો વ્યાજ દર એ પ્રકારનો હોય છે જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળાનું છે જેના કારણે અર્થતંત્રમાં જ્યારે પણ તમારે જે છે બદલાવ કરવો હોય તો ટૂંકા ગાળામાં બદલાવ કરવો સરળ છે જ્યારે લાંબા ગાળામાં બદલાવ કરવો સરળ નથી જેના કારણે અત્યારના સમયમાં એ આરબીઆઈ એ બેંક રેટની જગ્યાએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા એ અર્થતંત્રમાં નાણાંના પુરવઠાને જે છે એ અંકુશિત કરે છે જેને આપણે નાણાકીય નીતિ તરીકે ઓળખી શકીએ બીજો મુદ્દો છે રેપો રેટ અને રિવર્સ રેપો કરે છે જેના કારણે વેપારી બેંકોને આરબીઆઈ પાસે ધિરાણ લેવું જોઈએ કે
સસ્તું બને છે અને એના કારણે પોતે વધુ પ્રમાણમાં જે છે નાણાંનું ધિરાણ આરબીઆઈ પાસે ટૂંકા ગાળા માટે એ ઘટાવના દરે પોતાની પાસે જમીન ગીરી રહેલી છે એના બદલામાં લે છે જે પ્રજાને પણ સસ્તું પડવાથી એ પણ વધુમાં વધુ એ નાણું એ ધિરાણ પેટે વ્યાપારી બેંક પાસે લે છે જેના કારણે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે અને આ નાણાંનો પુરવઠો વધવાના કારણે ફુગા પ્રજા જે છે મંદી જે છે એ મંદીની સ્થિતિને તમે શું કરી શકો તો કે દૂર કરી શકો બરાબર જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વ્યાપારી બેંકો પાસેથી ધિરાણ લે છે આવા રેટને આપણે કહીએ રિવર્સ રેપો રેટ જો નવો પ્રશ્ન રિવર્સ રેપો રેટ હોય રિવર્સ રેપો રેટ એટલે શું તો કે જ્યારે આરબીઆઈને વ્યાપારી બેંક પાસે ટૂંકા ગાળા માટે જ્યારે ધિરાણની જરૂરિયાત પડે બરાબર તો એને રિવર્સ રેપો રેટ કહેવાય કેમ તો કે અત્યાર સુધી વ્યાપારી બેંક આરબીઆઈ પાસે ધિરાણ લીધી એટલે લાંબા ગાળાનો લીધી કે ટૂંકા ગાળાનો લીધી પણ હવે તો કે આરબીઆઈ કોની પાસે લે છે વ્યાપારી બેંક પાસે આરબીઆઈ જ્યારે વ્યાપારી બેંક પાસે ટૂંકા ગાળા માટે ધિરાણ લે તો એને રિવર્સ રેપો રેટ સમજાણું બરાબર રેપો રેટ એટલે આરબીઆઈ વેપારી બેંકને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે છે જ્યારે રિવર્સ રેપો રેટ એટલે આરબીઆઈ વેપારી બેંક પાસે ટૂંકા ગાળા માટે ધિરાણ લે છે જે એક દિવસ સાત દિવસ કે પંદર દિવસનું હોય બરાબર તો એને આપણે રિવર્સ રેપો રેટ કહીએ જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેંકોને આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય છે અને તેઓ વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ પેટે આપે છે આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે છે અને બજારમાં નાણાંનો પુરવઠો શું કરી શકાય ઘટાડી શકાય એવી જ રીતે રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે તેથી નાણાંનો પુરવઠો શું કરી શકાય તો કે વધારી શકાય તો અહીંયા તો કે ખાસ કરીને રિવર્સ રેપો રેટ વધારે ત્યારે વ્યાપારી બેંકોને શું થાય છે તો કે આરબીઆઈને વધુમાં વધુ લોન આપવા માટેનું જે છે આકર્ષણ થાય છે અને એના કારણે વધારાનું નાણું એ બધું આરબીઆઈને શું કરે છે ધિરાણ ગીરી દે છે જેની કારણે એ પોતે વ્યાપારી બેંક સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ ગીરી શકે જ્યારે બજારમાં નાણાંનો પુરવઠો આના દ્વારા શું થાય તો કે ઘટાડી શકાય કેમ તો કે વધુમાં વધુ નાણાંનો પુરવઠો વેપારી બેંકે કોને દીધો તો કે આરબીઆઈ જેના કારણે ઓછું નાણું હોવાથી પ્રજાને પણ ઓછું ધિરાણ મળશે અને અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો શું થાય છે ઘટશે જેના કારણે ફુગાવાની સ્થિતિને તેને દૂર કરી શકો અને એનાથી ઉલટું રિવર્સ રેપો રેટ નીચો જાય તો શું થાય તો વેપારી બેંક એ પોતે આરબીઆઈને ઓછું ધિરાણ કરે અને વધુ ધિરાણ કોને કરે છે તો પ્રજાને કરે જેના કારણે નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં શું થાય વધે અને એના કારણે પણ એ મંદીને તમે શું કરી શકો તો કે દૂર કરી શકો બરાબર તો અહીંયા આપણે એનું કોષ્ટક પણ આપ્યું છે કોષ્ટક 4.3 છેલ્લા કેટલાક વર્ષોમાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટ કેવો હતો તો જાન્યુઆરી 2006ની આપણે વાત કરીએ તો રેપો રેટ 6.50 અને રિવર્સ રેપો રેટ 5.50 માર્ચ 2010માં રેપો રેટ 5 અને રિવર્સ રેપો રેટ 3.50% અને ઓગસ્ટ 2016માં રેપો રેટ 6.5% અને રિવર્સ રેપો રેટ 6% બરાબર તો આ ટકાવારી પ્રમાણે ખાસ કરીને એ આરબીઆઈ એ પોતે વ્યાપારી બેંક પાસે ટૂંકા ગાળા માટે ધિરાણ લીધી હોય અને વ્યાપારી બેંક પણ ક્યારેક લે છે ટૂંકા ગાળા માટે એ આરબીઆઈ પાસે પણ ધિરાણ લીધી હોય જો આરબીઆઈ વ્યાપારી બેંક પાસે ધિરાણ લે તો એને રિવર્સ રેપો રેટ કહેવાય અને વ્યાપારી બેંક આરબીઆઈ પાસે લે તો એને રેપો રેટ તરીકે આપણે ઓળખી શકાય જેનો ગાળો કેવો છે ટૂંકો ગાળો અને એના કારણે પણ ફુગાવો અને મંદીની સ્થિતિને તમે શું કરી શકો તો કે દૂર કરી શકો ત્યારબાદ ત્રીજું કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ જોગવાઈ છે જેમાં જ્યારે પણ નાણાકીય કટોકટી સર્જાય છે કે નાણાકીય અછત સર્જાય
ત્યારે વેપારી બેંક આરબીઆઈ પાસે અમુક જમીન ગીરી વેચીને વધુમાં વધુ નાણાંનો પુરવઠો જે છે પોતે વધારતી હોય તો એને આપણે નિર્ધારિત દરે ધિરાણ જેને આપણે ઇંગ્લિશમાં માર્જિન સ્ટેનિંગ ફેસિલિટી એટલે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ તરીકે ઓળખી શકીએ જે 2016 માં એનો ટકાવારી દર હતો 7% બરાબર તો ખાસ એટલું આપણે સમજવાનું જરૂરિયાત છે કે પરિમાણાત્મક સાધનો એટલે શું તો કે બેંક રેટ તો બેંક રેટ એ લાંબા ગાળાનો છે જે આરબીઆઈ ખાસ કરીને વેપારી બેંકને લાંબા ગાળા માટેનું ધિરાણ કરે તો એને બેંક રેટ કહેવાય જે બેંક રેટ ઊંચો કરે તો એને મોંઘા નાણાંની નીતિ કહેવાય છે જેના કારણે સામે પ્રજા વેપારી બેંકને પોસાતું નથી અને પ્રજાને પણ વેપારી બેંક પાસે ધિરાણ લેવું પોસાતું નથી અને એના કારણે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે છે જેના કારણે ફુગાવાને દૂર કરી શકાય એનાથી ઊંડું હોય તો મંદીને દૂર કરવા માટે બેંક રેટ શું કરે છે નીચો કરે છે વેપારી બેંક પાસે ટૂંકા ગાળાનું ધિરાણ લે તો એને રિવર્સ રેપો રેટ કહેવાય જે પણ ખાસ કરીને ફુગાવાને મૂડીને દૂર કરવા માટે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં પણ ફેરફાર થતો હોય ત્યારે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ તો અહીંયા પણ ખાસ કરીને જે છે એ અચાનક એવી નાણાંની કટોકટી સર્જાય અછત સર્જાય જેને નિવારવા માટે જે વેપારી બેંક આરબીઆઈ પાસે જે છે એ પોતે અમુક જમીનગીરીઓ વેચીને જ્યારે પોતે ધિરાણ લે છે આરબીઆઈ પાસે તો એને આપણે માર્જિન સ્ટેનિંગ ફેસિલિટી કે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ તરીકે ઓળખી શકીએ જે 2016 માં 7% નો વ્યાજનો દર હતો અહીંયા આપણે પરિમાણાત્મક સાધનોમાં 3 એ સાધનોની ચર્ચા કરી અગાઉના વિડીયોમાં બાકીના સાધનોની પણ વિગતવાર ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું